વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય ગણિત પ્રકરણ નંબર પંદર સંભાવના એક્ઝામ્પલ એક જથ્થો એકસો ચુમ્માલીસ બોલપેન ધરાવે છે તેમાંથી વીસ ખામીયુક્ત અને બાકીની સારી બોલપેન છે ટોટલ બોલપેન કેટલી છે આપણી પાસે એકસો ને ચુમ્માલીસ મિત્રો એમાંથી વીસ બોલપેન કેવી છે ખામીયુક્ત અને બાકીની બોલપેન ખામી રહી એટલે કે સારી બોલપેન છે બરાબર હવે જો પેન સારી હશે તો નોરી પેન ખરીદશે પરંતુ જો તે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં ને દુકાનદાર યાદેશક રીતે એક પેન કાઢીને આપે છે તો પેલું તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી અને બીજું તેની સંભાવના કુલ પરિણામ કેટલા છે તો કુલ પરિણામ છે એકસો જેમાંથી ખામી યુક્ત બોલ પેન બોલપેન એટલે કે ટોટલ બોલપેન માંથી ખામી વાળી બોલપેન બાદ કરી દઈએ તો કેટલી આવશે એકસો ચુમ્માલીસ માંથી વીસ જાય એટલે કે એકસો ને ચોવીસ જેટલી એટલે કે મિત્રો

ને નોરીબે સારીજ પેન ખરીદે છે તો એના શક્ય પરિણામ સારી પેન કેટલી છે એટલે કે કેટલી હતી એટલે કે શક્ય પરિણામ તો ઘટના એ માટેની સંભાવના તો શક્ય પરિણામ છેદ માં કુલ પરિણામ શક્ય પરિણામ કેટલા એકસો ચોવીસ કુલ પરિણામ કેટલા એકસો ચુમ્માલીસ તો મિત્રો બે ના ભાગાકાર કરવાના તો એકત્રીસ ગુણ્યા ચાર એકત્રીસ ચોક એકસો ચોવીસ છત્રીસ ચોક એકસો ચોવીસ ચાર ચાર કેન્સલ તો કેટલા વધશે એકત્રીસ ના છત્રીસ એટલે કે આમ નુરી બોલપેન ખરીદે તેની સંભાવના કેટલી એકત્રીસ ના છેદમાં છત્રીસ બીજી ઘટના કઈ કીધી નહીં ખરીદે કેમ નહી ખરીદે કારણ કે બોલપેન કેવી હશે ખામી યુક્ત તો જ બોલપેન નો ખરીદે ને તો એના માટે આવશે શક્ય પરિણામ હવે ખામીયુક્ત બોલપેન આપણી પાસે કેટલી છે મિત્રો વીસ એટલે કે શક્ય પરિણામ વીસ તો ઘટના બે માટેની સંભાવના તો શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ શક્ય પરિણામ વીસ કુલ પરિણામ એકસો ચુમ્માલીસ પાંચોક વીસ છત્રીસ ચોક એકસો ચુમ્માલીસ ચાર ચાર કેન્સલ એટલે ઓકે તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ હવે નેક્સ્ટ એક્ઝામ્પલ ત્રેવીસ માં જોઈએ કે ભાઈ એક રમત માં એક રૂપિયાના સિક્કાને ત્રણ વાર ઉછાળવાનો છે કેટલી વાર ઉછાળવાનો છે ત્રણ વાર અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે જો તમામ વખત સિક્કો ઉછાળતા પરિણામ મળે એટલે કે ત્રણ ત્રણ છાપ અથવા તો તો આવે હનીફ શું થાય રમત જીતી જાય છે અન્ય સાથે શું થાય છે હારી જાય છે તો હનીફ રમત હારે તેની સંભાવના કેટલી તો મિત્રો સિક્કાને કેટલી વાર ઉછાળવાનો છે ત્રણ વાર સિક્કા કેટલી બાજુ હોય બે તો બે ની ત્રણ ઘાત એટલે કે તમારા કુલ પરિણામ કેટલા મળશે નોંધી લઈએ તો એચ 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 પછી એચ એચ ટી પછી એચ ટી એચ પછી એચ ટી ટી બરાબર ચાર પરિણામ થયા પછી ટી એચ એચ ટી પરિણામ થઈ ગયા જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ પેલા ત્રણે ત્રણ ઉપર એચ હતા પછી એકવાર H એચ ચેન્જ કર્યો એની જગ્યાએ ટી કર્યો એ પહેલા બે બદલી ગયા પછી આગળ એવી રીતના આઠ પરિણામ તમને અલગ અલગ મળે બરાબર આપણે શું કરવાનું છે હનીફના રમતમાં હરાવવાનો છે હનીફ ક્યારે રમત જીતે છે તો ત્રણ કાટ અને ત્રણ છાપ એટલે કે આ બે પરિણામ વખતે હનીફ શું કરે છે રમત જીતી જાય છે આપણે રમત હરાવાનો છે એટલે કે ઘટના એ હનીફ રમત હારે ને હનીફ ક્યારે રમત હારે તો આ છ માંથી કોઈ પણ એક પરિણામ આવે ત્યારે એટલે કે તમારા શક્ય પરિણામ કેટલા થઈ જશે મિત્રો છ

એની સંભાવના આપણને કેટલી મળશે મિત્રો ત્રણ ના છેદમાં ચાર જેટલી ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલ હવે બે વખત ઉછાળવામાં આવે છે તો એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર પાંચ મળે નહીં અને બીજું ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ ઉપર પાંચ મળે તેની સંભાવના કેટલી બરોબર મિત્રો તો પહેલું આપણને શું કીધું છે કે પાસાને કેટલી વાર ઉછાળવાનો છે બે વાર તો પાસાને બે વાર તો છ ની બે ઘાત એટલે કે છત્રીસ પરિણામ મળે અને કયા કયા છત્રીસ પરિણામ છે ઉપર એક બે મળે એક ત્રણ ચાર એક પાંચ એક છ એવી રીતના ટોટલ છત્રીસ છત્રીસ પરિણામ મેં તમને આ નોંધી દીધેલ છે હવે પહેલું એક પણ વખત ઉપરના પુષ્ઠ પર પાંચ મળે નહીં તેની સંભાવના કેટલી તો મિત્રો પેલા આપણે શું કરાય પાંચ મળે એની સંભાવના ગણી લે શું કરાય પાંચ મળે તેની સંભાવના તો પાંચ જો એક છે વાર બે વાર ત્રણ ચાર આ પાંચ છ આ જોડી આ જોડી આ જોડી અમે જે અન્ડરલાઈન કરી એ બધામાં શું થાય છે પાંચ આવે છે ટોટલ પરિણામ કેટલા છે છત્રીસ એમાંથી આ પાંચ વાળા બાદ કરી દઈએ એની ઉપર એક પણ વખત પાંચ નહીં આવે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ટોટલ કેટલી પાંચ નો સમાવેશ થાય છે એટલે કે ઘટના તમારે ઘટના એ શું આવશે કે ભાઈ પુષ્ઠ પર પાંચ ન મળે અને પુષ્ઠ પર પાંચ ન મળે એવી તમારા શક્ય પરિણામ કેટલા થાય શક્ય પરિણામ તો છત્રીસ માંથી આ અગિયાર જોડી તમારે બાદ કરી દેવી પડે છત્રીસ માંથી તમારી પાસે વધે પચીસ જોડી કેટલી જોડી વધે પચીસ એટલે તમારા શક્ય પરિણામ થાય પચીસ ઘટના એ માટેની સંભાવના તો શક્ય પરિણામ છેદ માં

ઓછામાં ઓછી એક વખત પાંચ મળે તો મિત્રો તમને વધુ કેટલી વાર મળશે બે વાર અને ઓછામાં ઓછી બધી જોડી એટલે કે જે અગિયાર જોડી હતી એ અગિયાર જોડી તમારી ઉપર પાંચ આવશે એટલે કે તમારા શક્ય પરિણામ થશે અહીંયા અગિયાર અને ઘટના બી માટેની સંભાવના એટલે કે પી ઓફ બી બરાબર છેદમાં કુલ પરિણામ આવે તેની સંભાવના કેટલી આવશે અગિયારના છેદ માં છત્રીસ જેટલી ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ પચીસમો પ્રશ્ન કે એમાં તમને જે કઈક બે દલીલો આપેલી છે દલીલો તમારી સાચી છે કે ખોટી એના માટે તમારે રીઝન પણ આપવાનું છે એમની અંદર પહેલું જો બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો ત્રણ શક્યતાઓ મળે છે બે છાપ અથવા બે કાંટા અથવા પ્રત્યેકનો એક તેથી આ પ્રત્યેક પરિણામની સંભાવના એકના છેદમાં ત્રણ છે હવે આ દલીલ તમારી સાચી છે કે ખોટી તમારે જણાવવાનું છે તો મિત્રો સિક્કાને બે વાર બે સિક્કાને સિક્કાને સાથે ઉછાળો ઉછાળો તો તો એક બે વાર તમને કુલ પરિણામ કેટલા મળશે કેટલા મળશે કુલ પરિણામ ચાર કયા કયા તો બે વાર છાપ પહેલી વાર છાપ બીજી વાર કાઠ પહેલી વાર કાટ તો બીજી વાર છાપ અને બંને વાર કાટ આમ તમને અલગ અલગ કેટલા પરિણામ મળે ચાર અને આ આપણને તો કેટલી કીધી છે ત્રણ શક્યતા શક્યતા ત્રણ જ થાય બે વાર કાચ અને નહીં જોઈએ બે વાર છાપ મળે એની સંભાવના તો એકના છેદમાં ચાર કેમ પરિણામ તો તમારા કેટલા છે ચાર બરાબર અને એવી રીતના તમને એક વાર છાપ મળે એની સંભાવના તો એક વાર છાપ પાસે બે જોડી છે તો બે ના છેદમાં ચાર એટલે બધા માટે તમને બધી કન્ડિશન માટે સંભાવના સરખી મળતી નથી એટલે કે એકના છેદમાં ત્રણ મળતી નથી તો અહીંયા લખી કે ભાઈ આપેલ દલીલ ખોટી છે બરોબર તો ખોટી શું કામ છે તો એનું મેં તમને એ બાજુમાં રીઝન આપેલું છે નેક્સ્ટ એવી જ બીજી એક દલીલ છે શું કીધું છે કે ભાઈ પાસાને ઉછાળવામાં આવે છે તો બે શક્ય પરિણામ મળશે એક તો યુગ્મ સંખ્યા અથવા તો અયુગ્મ સંખ્યા તેથી યુગ્મ સંખ્યા મળવાની સંભાવના એક ના છેદમાં બે છે તો હવે પાસાને આપણે ઉછાળીએ તો આપણને ખબર જ છે કુલ પરિણામ કેટલા મળે તો કુલ પરિણામ મળે છ કયા કયા એક બે ત્રણ ચાર પાંચ છ જેમાંથી એક ત્રણ અને પાંચ આ તમારી કેવી અયુગ્મ સંખ્યા બે ચાર છ એ તમારી કેવી તો એની પણ સંભાવના કેટલી છે ત્રણ ના છેદમાં બંનેની સંભાવના મળશે તો તમને સંભાવના કેટલી મળશે એકના છેદમાં બે જેટલી જ મળે એટલે કે આપેલ દલીલ કેવી છે સાચી છે અને બંનેની પરિણામ તમને એક સરખા જ મળે છે અને સંભાવના પણ કેટલી મળે છે એકના છેદમાં બે જેટલી એટલે કે આપેલ દલીલ સાચી છે મિત્રો